બુડેલીમાં બે બાળકોને મોતને ઘાટ ઉતારી આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંચેપુરાતા સોવે રાહતનો શ્વાસ લીધો હતો બુડેલી તાલુકામાં આદમખોર બનેલા દીપડાએ એક સપ્તાહના ગાળામાં બે બાળકો ઉપર હુમલો કરી ખેંચીને લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યા હોવાના બનાવ બાદ બુડેલી પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા તો પોતાના બાળકોને શાળાએ મોકલવાનું પણ ટાળી રહ્યા હતા ચાલાક આદમખોર દીપડાને પકડવા વન વિભાગના નાકમાં દમ કરી મૂક્યો હતો છેલ્લા દસ દિવસથી રાત દિવસ વન વિભાગના કર્મચારીઓ અધિકારીઓના ધાડા ખડકી દેવા છે અને દીપડાને પકડવા મૂલધર ટોકરવા વાવ સહિતના વિસ્તારોમાં જો જેટલા પાંજરા મૂક્યા હતા દસ દસ દિવસ સુધી દીપડો હાથ તાળી આપતા વન વિભાગને સફળતા મળી ન હતી જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને લોકોને આખી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો એક સપ્તાહમાં બબ્બે બાળકોને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારવાના બનાવના પગલે બોડેલી પંથકમાં દીપડાની દહેશત સાથે માતમનો માહોલ છવાયો હતો આદમખોર બનેલા દીપડાએ બોડેલી પંથકમાં હાહાકાર મચાવ્યો જેને લઈ ટોકરવા મૂલધર ધોળીવાઓ સહિતના ગ્રામજનો પોતાના બાળકોને શાળાએ મોકલવાનું ટાળી રહ્યા હતા શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી તો કેટલાક વ્યાલીઓ પોતાના બાળકને શાળાએ છોડવામાં આવતા વિદ્યાર્થીઓને શાળામાં આવ્યા બાદ શાળાના ગેટ બંધ કરી અભ્યાસ કરાવી બાદ તેમને સુરક્ષિત ઘરે પહોંચાડી પોતાની ફરજ બચાવી હતી વન વિભાગ દ્વારા અગાઉ બોડેલી નજીકના મુલધર ગામના બનાવ આ માનવ ભક્ષી દીપડાને પકડવા મૂકવામાં આવેલા પાંજરાને ત્યાંથી હટાવી જગ્યા બદલી બીજા વધુ પાંજરા પણ મંગાવી ગોઠવવામાં આવ્યા વન વિભાગના કર્મચારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ આદમખોર દીપડો પકડથી દૂર હતો બોડેલી નજીકના કકરોલિયા અને ટોકરવા ગામ વચ્ચે દીપડો દેખાતા વન વિભાગની ટીમે દીપડાનો ઘેરાવો કર્યો હતો પંથકમાં ક્યાં અને ક્યારે હુમલો કરશે તેવી દહેશત સતત લોકો સેવી રહ્યા હતા માનવભક્ષી દીપડાને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે બોડેલી નગર સહિત પંથકના તમામ લોકોએ હાશકારો અનુભવ્યો છે મા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી જે તાલુકો છે બોડેલી તાલુકાના મૂળધર મુલધર ગામ અને ધોળીવાવ ગામે ઓગણત્રીસ તારીખ અને ત્રણ તારીખે જે સાહિલ અને યુગ નામના જે બાળકનું દીપડા દ્વારા વન્યપ્રાણી દ્વારા હુમલો થવાથી મૃત્યુ પામ્યો હતો તો એને ટ્રેન્ક્યુલાજ કરવા માટે અમારી ટીમ અને હું શૂટર તરીકે અને મારી જોડે બીજા દેવઘરબારા ડિવિઝનના પણ શૂટર તરીકે જે કામ કરતા હતા અને આજ રોજ સાત તારીખના રોજ અમે સાંજના સમયે દીપડાને ખેતરમાંથી મકાઈના ખેતરમાંથી દાટ ગન મારીને એને ટ્રેન્કુલાઇઝ કર્યો છે અને હાલમાં હવે એને રિકવર માટે એને કાર્યવાહી કરીશું અહીં અમારા મહેરબાન ડીઓફો સાહેબ દેસાઈ સાહેબ કંચન સાહેબ બધા જ આરએફઓ અમારા ડિવિઝનના તથા તમામ સ્ટાફ કામમાં લાગ્યો હતો અને જાંબુગોડા ડિવિઝનમાંથી મનોજ સાહેબ અને ત્યાંના ફોરેસ્ટર બિટગાર્ડ પણ અમારા મદદે આવ્યા હતા અને એનજીઓ અને બીજા એક્સપર્ટ વાઇલ્ડલાઇફર તરીકે મનોજભાઈ અને અન્ય વાઇલ્ડલાઇફર પણ અમારા મદદમાં આવ્યા હતા મેડિકલ જાજ માટે હવે આગળ અમારા ડીઓફો સાહેબ એની કાર્યવાહી કરશે એટલે એના પગલાં જે અમે લીધા છે એ પગલાંની જોડે મેચ કરીને આગળની કાર્યવાહી અમે કરીશું